મજાની વાત એક જગ્યાએ સાંભળી, ભગવાન બધાનું થાય તો બધાનું સારું કરજે, પણ શરૂઆત મારાથી કરજે. ક્યારેક કઈ વિચાર આવી જાય કે માણસ એટલી શું ભાવનામાં ગયો કે ભગવાન બધાનું સારું કરજે, અને પછી કહે છે શરૂઆત મારાથી કરજે. ગજબ ગજબ આશ્ચર્ય છે. કોઈ ઘડીના નાકે ભિખારી બેઠો, સેઠિયો માણસ નીકળ્યો, ઘડીના નાકે બેઠેલા ભિખારીને 10 રૂપિયાની નોટ આપે. ભિખારી 10 રૂપિયાની નોટ હાથમાં લે છે, ઉપર કઈક જુએ છે, કઈક બોલે છે, અને 10 રૂપિયા નોટ ખીચામાં આપે છે. રોજ ઓલા ભાઈ નીકળતા ગયા, રોજ એ પ્રમાણે 10 રૂપિયા આપતા ગયા. જેમ જેમ 10 રૂપિયા આપે છે, ઓલો વ્યક્તિ આમ હાથમાં લે છે, ઉપર કઈ જુએ છે, બોલે છે, અને ખીચામાં રૂપિયા. આમ કરતા 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 એક મહિનો પસાર થઈ ગયો. શેઠને વિચાર આવે કે આ ભિખારી કોઈ દિવસ જિંદગીમાં મારા માટે કઈ બોલતો નથી, પૈસા તો હું આપું છું, અને હંમેશા ઉપર જઈને કઈક બોલે છે, અને મને સમજાતું નથી કે આ આમ કેમ કરતો હશે. બીજા મહિનામાં એને 100 રૂપિયા આપવાના સાંભળ્યા, નીકળ્યા ને 100 રૂપિયાની નોટ આપી. ભિખારી જ પ્રમાણે હાથમાં લીધી, ઉપર જોયું, કઈક બોલ્યો, અને 50 રૂપિયા ખીચામાં નાખ્યો. આખર ચાલતું ગયું. બીજો મહિનો આખો પૂરો થયો. બીજો મહિનો પૂરો થયો, કોઈ શેઠને કશું જ ન કીધું, એ પ્રમાણે શેઠ 100 રૂપિયા આપતા રહ્યા. ઓલો ઉપર જઈને કઈક બોલતો રહ્યો, અને રૂપિયાની નોટ અંદર નાખતો રહ્યો. શેઠ હજુ વિમાસનમાં પડ્યા કે આમ ખબર નહીં, ભિખારી આટલા રૂપિયા મેં આપ્યા છતાં કશું નથી કહેતો, મારા પૂરા 30,000 રૂપિયા આની અંદર જતા રહે તો પણ મને વાંધો નથી, પણ ભિખારીના મુખમાંથી કાંઈક તો બનાવું છું. ત્રીજા મહિનામાં શેઠે 500 રૂપિયા આપવાના શરૂઆત કર્યા. નીકળીને 500 રૂપિયાની નોટ આપે, ઓલો 500ની નોટ હાથમાં લે, ઉપર જુએ, કઈક બોલે, અને નોટ ખીચામાં નાખી. ત્રીજો મહિનો પૂરો થયો, શેઠ થી હવે રહેવાતો નથી. શેઠ કે છે બધું બરાબર, ક્યારેક મારા માટે બી બોલવું જોઈએ, બધું ઉપર જ કેમ જોઈએ છે, મારા માટે કેમ કશું બોલતો. એક સમય એક જ વ્યક્તિ આટલું મજાનું દાન, એની સંપત્તિ મળે, ક્યારેક તો એ મારા માટે કશું કરે, કેમ કશું કરતો નથી. અને એક્ઝેક્ટલી જયારે 3 મહિના પૂરા થતા, તેનો છેલ્લો દિવસ હતો, અને ભિખારી જયારે 500ની નોટ આપતા હતા, ત્યારે શેઠે કીધું, પેલા એક પ્રશ્ન ક્યારનો સતાવી રહ્યો છે, 3 મહિનાથી સતાવી રહ્યો છે, કે તું હું તને પૈસા આપું છું, અને તું હંમેશા ઉપર જોઈને કઈક બોલે છે, તને પૈસા તો હું આપું છું, ક્યારેક માટે મારા માટે તો તું બોલ, હંમેશા ઉપરવાળા માટે તું બોલે છે. ભિખારી આપેલો જવાબ, ખરેખર આપણને આનંદ આવે કે આટલો સરસ જવાબ. ભિખારી કહે છે, આવું તમારે કોઈ દિવસ પૂછવાનું હોય નહીં, અને મારે તો સૌ કહેવાનું ન હોય, પણ છતાં આપની જે આ વાત છે એ આપણે એક આગ્રહ સમજીને આપને કહું છું, બસ બીજું કઈ નથી. તમે મને જયારે 10ની નોટ આપી, 100ની નોટ આપી, કે 500ની નોટ આપી, જયારે નોટ હાથમાં લઈને હું ખુલ્લી કરું છું, ઉપર જઉં છું, ભગવાને પૂછું, ભગવાન જે મારું ધ્યાન રાખે છે ને, તો એને હંમેશા સહી સલામત રાખજે, એને કોઈ પ્રોબ્લેમ ના આવે આવું કરજે. બસ આટલા વાત કરીને હું નોટ અંદર મૂકી દઉં છું. બસ આ પ્રભુ મારો ઉપર બેઠો છે, એ મારું નહીં, એ તમારું ધ્યાન રાખશે, તો તમે તો મારું ધ્યાન રાખનારા જ છો ને, ક્યાં વાંધો છે. આ શ્રદ્ધાની આપણે વાત કરી.